કેમ છો બાળકો? ગયા વિડીયોમાં આપણે ઘડિયાળમાં સમય જોતા શીખ્યા હતા અને તે સમયને અનુરૂપ ઘડિયાળમાં કાંટા પણ દોર્યા હતા. આ વિડીયોમાં આપણે ઘડિયાળમાં ફરીથી કાંટા દોરીશું અને ત્યારબાદ સમયના બીજા મોટા એકમ એટલે કે મહિનાઓનો અભ્યાસ કરીશું. અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે, શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો તમને રસ પડશે. તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? તમારા વિસ્તારમાં સવારમાં જેટલા સમયે સૂર્ય ઉગતો હોય તે સમય અહીંયા તમે લખી દેજો. મારા વિસ્તારમાં સૂર્ય 6:30 ઉગે છે. બીજો પ્રશ્ન, સૂર્ય ક્યારે અસ્તમે છે? મારા વિસ્તારમાં સૂર્ય 7 અસ્તમે છે. શું દરરોજ સૂર્ય ઉગવાનો અને અસ્તમવાનો સમય સરખો હોય છે? જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને અસ્તમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. દરરોજ સૂર્ય ઉગવાનો સમય અને અસ્તમવાનો સમય સરખો હોતો નથી. ઋતુઓ મુજબ સૂર્ય ઉગવાનો અને અસ્તમવાનો સમય બદલાય છે. શિયાળામાં સૂર્ય મોડો ઊંઘે છે અને જલ્દી અસ્તમી જાય છે, જ્યારે ઉનાળાના સમયમાં સૂર્ય જલ્દી ઊગી જાય છે અને મોડો અસ્તમે છે. જુદા જુદા મહિનામાં તમે કેલેન્ડરમાં જોશો અને સમાચારપત્રમાં જોશો તો સૂર્ય ઊંઘવાનો સમય અલગ અલગ હશે. તમારા ઘરમાં કેલેન્ડરમાં આ સમય આપેલો હશે. જો ના મળે તો સમાચારપત્રમાં જોઈ લેજો. આ ચિત્ર જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો. આ ચિત્ર એ ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસમાં ઉનાળામાં સમય રાત્રે 9 પછી. પેરિસમાં ઉનાળાના સમય દરમિયાન સૂર્ય રાત્રે 9 પછી અસ્તમે છે અને આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવ્યો છે. પરંતુ અહીં શિયાળામાં સાંજના 4 અંધારું થઈ જાય છે. આવું કેમ થયું તે તમારે જ્યારે તમે મોટા થશો ત્યારે તમે સામાજિક વિજ્ઞાનમાં તેનો અભ્યાસ કરશો. નીચેના ચિત્ર પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે. તો ચાલો આપણે આ સમયની ગણતરી કરીએ. અહીં આ ઘડિયાળમાં 3:35 થઈ છે, જ્યારે બીજા ઘડિયાળમાં 3:50 થઈ છે. ચાલો આપણે ગણતરી કરીએ કે આ કાંટાને ખસતા કેટલો સમય લાગ્યો. અહીં કાંટો 7 ખસતા ખસતા 10 આવ્યો, માટે આ 5 આ 5 અને આ 5. આમ સમય થયો 15. બીજા ઘડિયાળમાં 6:05 થઈ છે અને ત્યારબાદ કાંટો ખસતો ખસતો 3 આવ્યો. તેથી આપણે સમયની ગણતરી કરીએ. અહીં 1 ગણતરી કરીએ તો આ 5 અને આ 5 એમ 5 અને 5 10. તો આ ઘડિયાળમાં કાંટાને ખસતા 10 સમય લાગ્યો. બ ઘડિયાળમાં 3:40 થઈ છે અને તેની બાજુમાં આવેલા ઘડિયાળમાં 4 સમય થયો છે, એટલે કે કાંટો 8 ખસતા 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 9, 10, 11 અને 12 આવ્યો. મિનિટની ગણતરી કરીએ તો 5, 5, 5 અને 5 એમ કુલ 20 સમય લાગ્યો. ચોથા ઘડિયાળમાં 7:10 થઈ છે, એટલે કે કાંટો ખસતા 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 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવ્યો, એટલે કે 7:45 થઈ. તો ચાલો આપણે ગણતરી કરીએ. 5, 10, 15, 20, 25, 30 અને 35. તો આ ઘડિયાળને મિનિટ કાંટા ખસતા 35 નો સમય લાગ્યો.
બીજો પ્રશ્ન છે, સમય પ્રમાણે કાંટા દોરો. તો આગળ આપણે સમય પ્રમાણે કાંટા દોર્યા હતા, તેવી જ રીતે અહીંયા પણ કલાક કાંટો અને મિનિટ કાંટાને દોરીશું. અહીં 6 કલાક અને 20 મિનિટ થઈ છે, તો કલાક કાંટાને આપણે 6 પર બતાવી દઈએ અને 20 મિનિટ એટલે કે 4 ઉપર બતાવી દઈએ. તમે ગણતરી કરશો 5, 10, 15 અને 20, તો 20 મિનિટ એ 4 પર થશે. અહીં બીજી ઘડિયાળમાં 8 કલાક અને 30 મિનિટનો સમય થયેલો છે, તો આપણે કલાક કાંટાને 8 ઉપર બતાવી દઈએ અને 30 મિનિટ એટલે કે 6 ઉપર બતાવી દઈએ. ચોથી ઘડિયાળમાં 5 કલાક અને 15 મિનિટનો સમય થયેલો છે, તો કલાક કાંટાને 5 ઉપર ગોઠવી દઈએ અને મિનિટ કાંટાને 15 મિનિટ એટલે કે 3 ઉપર ગોઠવી દઈએ. તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? જવાબ આવ્યો 15 મિનિટ. તમારો ભોજન વિરામ કેટલા મિનિટનો હોય છે? ભોજન વિરામ 25 મિનિટનો હોય છે. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? રમવાનો તાસ એ 25 મિનિટ લાંબો હોય છે. તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે? ના, તેનો સમય બીજા તાસ જેટલો હોતો નથી. રમતનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા તેવું નથી. તમારી સાથે પણ થતું હશે, જ્યારે તમે રમવા જાઓ અને રિસેસમાં હો ત્યારે તમને એવું લાગે કે આ સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે અને ઓછો છે. અહીંયા કેટલીક પ્રવૃત્તિ આપેલી છે, આ પ્રવૃત્તિ કેટલી મિનિટ સમય લેશે તેનું અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. 1 લિટર દૂધ ગરમ કરવું. 1 લિટર દૂધ ગરમ કરતા આશરે 5 મિનિટનો સમય લાગશે. ડોલ ભરતા આશરે 2 મિનિટનો સમય લાગશે. તમારો રૂમ વાળવો. રૂમ વાળતા આશરે 10 મિનિટનો સમય લાગશે. અહીંયા બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, તેમાં 1 મિનિટમાં તમે કેટલી વખત કરી શકો? ચપટી વગાડો. 1 મિનિટમાં આપણે 80 વખત ચપટી વગાડી શકીએ છીએ. દોરડા કૂદો. 1 મિનિટમાં 50 વખત દોરડા કૂદી શકાય છે. ઉપર નીચે કૂદો. 1 મિનિટમાં 30 વખત ઉપર નીચે કૂદી શકાય છે. આ સમય તમારી પ્રવૃત્તિ મુજબ થોડો ઘણો વધારે ઓછો હોઈ શકે. અહીંયા બીજા એક પડકારો છે, કેટલો લાંબો સમય તમે અટક્યા વગર બોલો? 2 મિનિટ. એક પગે ઊભા રહો 3 સેકન્ડ. અટક્યા વગર આ આ આ ગાઈ શકો 45 સેકન્ડ. તમને કેટલો સમય લાગશે 50 મિનિટ દોડવાની સ્પર્ધા? 1 મિનિટ. જમીન પરથી 50 કાકરા અને પથ્થર ભેગા કરતા 2 મિનિટ લાગશે. 1 થી 100 ગણતા 1 મિનિટ લાગશે. ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને તેના જવાબ આપીએ. મિનિટ કાંટો 2 થી શરૂ થયો અને ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે? મિનિટ કાંટો 2 પરથી શરૂ થયો હોય અને 2 પર પાછો પહોંચે તો તેને 60 મિનિટ લાગે. કલાક કાંટાનું શું થશે તે પણ ખસે છે. 1 અંક પછીના અંક સુધી જતાં તેને કેટલો સમય લાગશે? તેને 1 કલાકનો સમય લાગશે. તમારી આજુબાજુ જોવા મળતી 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. સાંજે રમવા જવું, રસોઈ કરવી, ટીવી જોવું, ગૃહકાર્ય કરવું અને આખા ઘરની સફાઈ કરવી. આ પ્રવૃત્તિઓ લગભગ 1 કલાકમાં પૂર્ણ થશે. તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? 1 કલાકથી વધારે, 1 કલાકથી ઓછો? તમે તમારા ઘરે પૂછી જોજો કે તમારે રાત્રિના ભોજન બનાવતા કેટલો સમય લાગે છે. તમારા પપ્પાને પૂછો કે મમ્મી કેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે. 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે? કબડ્ડી અને ખોખો. આ રમતો 1 કલાક કરતાં ઓછા સમયમાં પૂરી થાય છે. ફૂટબોલની 1 મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય
છે. ફૂટબોલમાં બે મેચ રમવામાં આવે છે, તેનો એક મેચનો સમય 45 મિનિટનો હોય છે. આમ બે મેચ રમતા કુલ 1.5 કલાકનો એટલે કે 1 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. રાનીની રોજનીશી. અહીંયા જે રાની નામની છોકરી છે તે પોતાના મિત્રોને તેના ઘરે બોલાવે છે તેની નાની બહેન મુન્નીને જોવા માટે. ચાલો મારી નાની બહેનને જોવા માટે. રાની કહે છે, માં મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી. માએ કહ્યું, પરંતુ તે ના ખાઈ શકે, તે ખૂબ જ નાની છે અને તે વાત પણ ન કરી શકે. તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું કરશે. રાનીની બહેન મુન્ની તે ખૂબ જ નાની છે, તે હજી ઘોડિયામાં ઊંઘી રહી છે, તે કંઈ ખાઈ પણ ન શકે, તે વાત પણ ન કરી શકે. તેના મિત્રો તેને જોવા માટે તેના ઘરે આવેલા છે. મુન્ની રોજનીશી ખરીદીને લાવી હતી. શું તમને રોજનીશી એટલે શું તમને ખબર છે? રોજનીશી એક પ્રકારની નોટબુક હોય છે, તેમાં તારીખ, વર્ષ અને દિવસ એટલે કે વારના નામ લખેલા હોય છે. તેમાં આપણે કોઈ પણ કામ કરીએ તેની નોંધ કરવાની હોય છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે, અહીં રાનીની રોજનીશીમાં કેટલા પાના છે? તો આપણે ગણતરી કરીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો રાનીની રોજનીશીમાં 7 પાના છે. રાની કહે છે, હું મારી રોજનીશીમાં નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું, ખાવાનું અને ચાલવાનું ક્યારે શરૂ કરે છે. રાની પોતાની રોજનીશીમાં તેની નાની બહેન મુન્ની તે ક્યારે પ્રથમ વખત બોલશે, ક્યારે ખાશે અને ક્યારે ચાલશે તે અહીંયા નોંધ કરશે. અહીંયા છે મુન્નીના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ચાલો આપણે મુન્નીના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવીએ. 5/3/2005 મુન્નીનો જન્મ થયો. ત્યાં આપણે અહીં રોજનીશીમાંથી જોઈને લખવાનું છે, તો અહીંયા લખેલું જ છે, 5/3/2005 મુન્નીનો જન્મ થયો. 5/9/2005 મુન્નીએ કેળું ખાધું. 15/9/2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો. 10/11/2005 મુન્ની બેસતા શીખી. 20/11/2005 મુન્ની ભાખોડિયા ભરતી થઈ. 5/1/2006 મુન્ની બેસતા શીખી. 2/2/2005 મુન્ની ચાલવાનું શીખી. મુન્નીને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો, ત્યારે તે કેટલા મહિનાની હશે? માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા હશે? મુન્નીને જ્યારે પહેલો દાંત આવ્યો ત્યારે તે 6 મહિનાની હશે અને માર્ચથી સપ્ટેમ્બરમાં કુલ 6 મહિના થયા કહેવાય. મુન્નીની ઉંમર કેટલી હશે જ્યારે તે પ્રથમ વખત બેઠી? અહીંયા તમે જુઓ, 10/11/2005 એટલે કે કુલ 9 મહિના થયા ત્યારે મુન્ની બેસતા શીખી. તેને પ્રથમ દાંત ક્યારે આવ્યો? તો ઉપર આપણે સમયરેખામાં જોઈએ ત્યારે 15/9/2005 એટલે કે પ્રથમ દાંત આવ્યો ત્યારે 6 મહિના થયા હશે. તેણે પ્રથમ શું કર્યું? તે ચાલી કે કેળું ખાધું? તો પ્રથમ વખત શું આવે છે? તેણે કેળું ખાધું, માટે જવાબ આવશે કેળું ખાવું. તેણે પ્રથમ શું કર્યું? ભાખોડિયા ભરવા કે ઊભા રહેવું? તે ભાખોડિયા ભરતા શીખી. 20/11/2005ના રોજ ત્યારબાદ તે બેસતા શીખી એટલે પ્રથમ વખત આવશે ભાખોડિયા ભરવા. રાની પાસે એક ગલુડિયું હતું. 2 અઠવાડિયા પછી તેની આંખો ખોલી હતી. તેણે તેનો આ પ્રમાણે વિકાસ જોયો. ગલુડિયાએ 3 અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. 4 અઠવાડિયા પછી તેણે આસપાસમાં
માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું. 7 મહિના પછી તેણે બધા જ દાંત આવી ગયા. 1 વર્ષ પછી તે મોટું કૂતરું બની ગયું અને તેને પોતાના ગલુડિયા પણ હતા. હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં કરો. મુન્ની અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત નોંધો. મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું હતું 11 મહિનાએ, જ્યારે ગલુડિયાએ 4 અઠવાડિયામાં જ ચાલવાનું શરૂ કરી દીધું હતું. મુન્નીએ 6 મહિનામાં કેળું ખાધું હતું, જ્યારે ગલુડિયાએ 3 અઠવાડિયામાં જ ખાવાનું શરૂ કરી દીધું હતું. મુન્નીને પહેલો દાંત 6 મહિને આવ્યો હતો, જ્યારે ગલુડિયાને 3 અઠવાડિયામાં જ દાંત આવી ગયો હતો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોનો ભાગ 3 જોવા માટે અહીંયા ક્લિક કરો.